આણંદમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તે હેતુથી સાંસદ મિતેષભાઈ પટેલ સતત પ્રયત્નોથી રાજ્ય સરકાર દ્વારા કરમસદ હોસ્પિટલથી કરમસદ બાકરોડ રાવળાપુરા ફાટક ક્રોસ કરીને નેશનલ હાઈવે નંબર 48ને જોડતો 10 કિમીનો નવીન બાયપાસ રોડ રૂપિયા 92 કરોડના ખર્ચે મંજૂર થયેલ છે, જે અંતર્ગત તેમાંથી રૂપિયા 28 કરોડના રોડનું સાંસદ મિતેષભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રીની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ અંશાબેન પરમાર, જિલ્લા મહામંત્રી નીરવભાઈ અમીન, આણંદ શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા કોષાધ્યક્ષ યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, કરમસદ નગરપાલિકા પ્રમુખ નિલેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર DS ગઢવી સહિત આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 1 નવેમ્બરના રોજ કરમસદ રાવળાપુરા જે રિંગ રોડ હતો, બાયપાસ રોડ હતો, એ રોડ આપણી ડબલ એન્જિન સરકાર, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે એને પરમિશન આપી અને લગભગ 32 કરોડનો રોડ 10 કિલોમીટર લાંબો અને 10 મીટર પહોળો આ રોડ થવાનો છે. અને આજુબાજુ પણ જગ્યા છોડવામાં આવી છે કે ભવિષ્યમાં પણ આ રોડ પહોળો કરવામાં આવે તો એની માટેની પણ સગવડ રાખવામાં આવી છે. અને રાવળાપુરા જે રેલવે લાઇન જઈ રહી છે એની ઉપર પણ ROB અલગ પાસ કરવામાં આવ્યો છે, એનું પણ બજેટ પાસ કરવામાં આવ્યું છે. એટલે આણંદનું અને કરમસદ હાઈવે જતો રોડ જે ટ્રાફિકની સમસ્યા હતી એ ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને જે વાહન ચાલકો છે એ વાહન ચાલકો સરળતાથી સમય બચાવીને કરમસદથી બાકરોલ થઈ, લાંભવેલ થઈ અને રાવળાપુરા સીધા હાઈવે પર નીકળે એ રીતનો રિંગ રોડ આણંદ શહેરમાં પહેલો પાસ થયો છે. તે બદલ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી, આપણા મંત્રી શ્રી જગદીશભાઈ અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ડબલ એન્જિન સરકારે જે આણંદ જનતાને આ રોડ આપ્યો છે એ બદલ સૌનો હું આભાર માનું છું. અને ખરેખર જોઈએ તો આ રોડની ખૂબ જરૂરિયાત હતી. ટ્રાફિકની સમસ્યાઓ છે આણંદ શહેરમાં, એ સમસ્યાઓ દૂર થશે અને આ સમસ્યાઓ દૂર થશે એટલે અહીંના નાગરિકોને પણ આજે હર્ષ આનંદની એક લાગણી અનુભવી છે.